આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી દહીં રગડા પેટીસ ખૂબ જ ટેસ્ટી બને છે સાથે ચાટમાં વાપરવામાં આવતી લાલ ચટણી અને લીલી ચટણી પણ બનાવશું ક્રિસ્પી ટિક્કી કેવી રીતે બનાવી એ બધી જ ટિપ્સ અને ટિક્સ હું શેર કરીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં હલો ફ્રેન્ડ્સ હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ તમને પસંદ આવતી હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો પહેલાં આપણે રગડો બનાવવા માટે એક કપ સફેદ વટાણા આવે છે સૂકા વટાણા છે તે લીધા છે તેને આપણે પાણી નાખી અને સારી રીતે આ રીતે હાથેથી મસળી અને ધોઈ લઈએ તો બેથી ત્રણ પાણીથી મેં સારી રીતે વટાણાને ધોઈ લીધા છે અને વધારાનું પાણી કાઢી લીધું છે હવે તેમાં આપણે બેથી ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું અને ચારથી પાંચ કલાક માટે અથવા તો ઓવરનાઈટ માટે શોક કરી દઈએ તો મેં અહીંયા વટાણાને પાંચ કલાક માટે પલળવા દીધા છે તો પાંચ કલાક પછી આપણા વટાણા એકદમ સરસ પલળી ગયા છે તો હવે આ વટાણાને આપણે બાફી લઈએ તો તેના માટે એક કૂકરમાં બધા જ વટાણાને લઈ લઈએ પાણી વગરના વટાણા લીધા છે હવે તેમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ જેનાથી કલર એકદમ સરસ આવશે અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ બધું એક વખત મિક્સ કરી દઈએ અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર પાંચથી છ વિસલ કરી લેવાની છે અને કૂકરને જાતે જ ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો પહેલાં લીલી ચટણી બનાવીએ તો તેના માટે એક કપ દાણા લીધા છે સાથે વન ફોર્થ કપ જેટલો ફુદીનો લીધો છે જેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે પાંચથી છ કળી લસણની લઈ લઈએ સાથે અડધી ચમચી જીરું એડ કરીએ બે તીખા લીલા મરચાં લીધા છે તીખાશ મુજબ તમારે મરચાં એડ કરવાના સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ એક ચમચી ખાંડ એડ કરી દઈએ અને એક લીંબુનો રસ એડ કરી દઈએ સાથે વન ફોર્થ કપ જેટલી સેવ એડ કરી દઈએ સેવની જગ્યાએ તમે શિંગદાણા કે દાળિયાનો પણ ઉપયોગ કરી શકો ચપટી હળદર એડ કરી અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચટણીનો કલર ખૂબ જ સરસ આવ્યો છે તો ચટણીને આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે લાલ મરચાંની ચટણી બનાવીએ તો તેના માટે મેં લાલ મરચાં લીધા છે જેને ચાર કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા તેમાં ચારથી પાંચ કડી લસણને એડ કરી દઈએ સાથે અડધી ચમચી જીરું એડ કરીએ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું થોડું પાણી એડ કરીએ અને એક લીંબુનો રસ એડ કરી લઈએ અને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો લાલ મરચાંની ચટણી પણ આપણી એકદમ સરસ તૈયાર છે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો હવે આ ચટણીને પણ આપણે એક બાઉલમાં લઈ લઈએ તો હવે ટિક્કી માટે મેં અહીંયા છ મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધા છે અને છાલ કાઢી લીધી છે તો આ ખમણીની મદદથી આપણે બધા જ બટેટાને ખમણી લેવાના છે અથવા તો તમે સ્મેશરથી સ્મેશ પણ કરી શકો છો તો આ રીતે મેં બધા જ બટેટા ખમણી લીધા છે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ અડધી ચમચી હળદર એડ કરીએ હળદર ઓપ્શનલ છે સાથે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું સાથે એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીએ અડધી ચમચી મરી પાવડર એડ કરીએ એક ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીએ સાથે એક ચમચી ચાટ મસાલા પાવડર એડ કરીએ અને એક ચમચી તીખા મરચાંની પેસ્ટ એડ કરી છે સાથે વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા એડ કરી દઈએ હવે ટીકી ક્રિસ્પી બને તેના માટે એક સિક્રેટ સામગ્રી એડ કરીએ તે છે ચોખાનો લોટ તો બે મોટા ચમચા જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ આ ચોખાના લોટની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો તો બધી જ સામગ્રી સાથે મિક્સ કરી દઈએ આ રીતે બાઇન્ડિંગ થઈ જાય એ રીતનું આપણે સારી રીતે મિક્સ કરી દઈએ જરૂર પડે તો વધારે ચોખાનો લોટ એડ કરી દેવો તેલવાળો હાથ કરી અને આ રીતે આપણે એક ગોળો લઈ અને આ રીતે પ્રેસ કરી અને રાઉન્ડ ટીકી બનાવી લઈએ અહીંયા ટીકી વધારે જાડી નથી રાખવાની થોડી પાતળી રાખવાની છે જેથી એકદમ સારી રીતે ચડી જાય તો આ જ રીતે આપણે બીજી ટીકી પણ બનાવીએ છીએ આ રીતે આપણે પાતળી ટીકી બનાવી લેવાની છે તો આ જ રીતે હું બધી જ ટીકીને વાળી લઉં છું તો હવે ટીકીને આપણે સેલો ફ્રાય કરીએ છીએ તો તેના માટે અહીંયા પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં ટીકી એડ કરી દઈએ મીડિયમ ગેસ પર ટીકીને આપણે શેકવાની છે તો ટીકીને પલટાવાની ઉતાવળ જરાય નથી કરવાની લગભગ ત્રણથી ચાર મિનિટ માટે એક બાજુ શેકાવા દઈએ તો ત્રણથી ચાર મિનિટ પછી ફ્રેન્ડ્સ આપણે જોઈએ તો ટીકી એક બાજુ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો ટીકીની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી બાજુ પણ આપણે ફરીથી ટીકીને સારી રીતે શેકાવા દઈએ તો બધી જ બાજુ ટીકી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે આ ટીકીને તમે ઘીમાં પણ શેકી શકો છો તેમાં પણ સ્વાદ ખૂબ સરસ આવે છે તો ટીકી બંને બાજુ સારી રીતે ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને આપણે કાઢી લઈએ અને આ જ રીતે બધી જ ટીકીને શેકી લેવાની છે તો હવે આપણે રગડા માટે વટાણા જોઈ લઈએ તો પાંચ વિસલ પછી વટાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે હું તમને બતાવી દઉં કે આ રીતે હાથમાં લઈને પ્રેસ કરીએ તો વટાણાનો દાણો એકદમ સારી રીતે મેશ થઈ જાય છે તો વટાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો હવે તેમાં એક બાફેલું બટેટું છે તેને આ રીતે છીણીને એડ કરી દઈએ અને થોડા વટાણા અને બટેટાને મેશ કરી દઈએ તો મેશરની મદદથી આ રીતે થોડા વટાણાને મેશ કરી દેવાના છે તેનાથી રગડો ખૂબ જ સરસ ઘાટો બનશે તો મેં વટાણાને મેશ કરી લીધા છે તો હવે તેનો વઘાર કરીએ તો તેના માટે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તો તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં એક પિંચ હિંગ એડ કરીએ સાથે અડધી ચમચી હળદર એડ કરીશું સાથે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીએ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીએ અને એક તીખા મરચાંની પેસ્ટ એડ કરીએ અને બધા જ મસાલાને તેલમાં આ રીતે પંદરથી વીસ સેકન્ડ માટે સોતે કરીએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મસાલા આ રીતે તેલમાં સોતે કરવાથી રગડાનો કલર ખૂબ જ સરસ આવશે તો પંદરથી વીસ સેકન્ડ પછી આપણે વટાણા અને બટેટાને એડ કરીએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં બે કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધું ફરીથી સારી રીતે મિક્સ કરીએ મીડિયમ ટુ હાઈ ગેસ પર આપણે પાંચથી સાત મિનિટ માટે રગડાને ઉકાળી લઈએ તો એ પહેલાં આપણે હવે તેમાં મસાલા કરીએ તો તેના માટે સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ અને એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ રગડાનો ટેસ્ટ આવશે બધું જ સારી રીતે મિક્સ કરી અને પાંચથી છ મિનિટ માટે રગડાને સારી રીતે ઉકળવા દઈએ તો રગડો એકદમ સારી રીતે ઉકળી ગયો છે તો જરૂર લાગે તો તમારે પાણી વધારે એડ કરવું અને રગડાની કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં કે આવી રાખવાની છે ઉપરથી દાણાભાજી એડ કરી દઈએ મિક્સ કરીએ તો રગડાની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે જરૂર લાગે તો પાણી એડ કરીને એડજસ્ટ કરી લેવું તો એકદમ ટેસ્ટી એવો રગડો તૈયાર છે તો હવે આપણે ડીશ એસેમ્બલ કરીએ તો તેના માટે પહેલાં નીચે રગડો એડ કરીએ ઉપર ટીકી મૂકીએ હવે તેના પર ખજૂર આંબલીની ચટણી એડ કરીએ ખજૂર આંબલીની ચટણીની રેસીપી જોઈતી હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપર ફરીથી રગડો એડ કરીશું અને ઉપર મીઠું દહીં એડ કરીએ મીઠા દહીંમાં મેં દહીંમાં થોડી ખાંડ એડ કરી અને સારી રીતે ગાળી લીધું છે બનાવેલી ગ્રીન ચટણી એડ કરીએ સાથે રેડ ચટણી પણ એડ કરી દઈએ બારીક કાપેલી ડુંગળી ભભરાવી દઈએ સાથે ઝીણી સેવ એડ કરી દઈએ અને બારીક કાપેલા દાણાભાજીથી ગાર્નિશ કરી દઈએ ફ્રેન્ડ્સ આઈ હોપ કે મારી આજની રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે તમે પણ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે રેસિપીને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર